પાસે જઈએ કે? સાંભળ, હજુ તો ખાલી 11:30 થયા છે યાર. એ કોઈ હોલ બુક કરાવવાની વાત કરતો હતો ને, એ ત્યાં જ ગયો છે કદાચ, અથવા તો કદાચ ગાડી ચલાવતો હશે. યાર, એકવાર ફોન કરને ફરીથી. અરે રોકી, હું થોડો બિઝી છું યાર, પછી કોલ કરીશ. એણે કહ્યું કે અત્યારે બિઝી છે, પછી કોલ કરશે. મેં તો પહેલા જ કહ્યું હતું ને યાર કે બિઝી હશે. 10 મિનિટ પછી ફોન કરીને ક્યાં આવવાનું છે પૂછી લઈશું યાર. ભૈલા, પેલી ગીતા ને સુધા ગૌરીયા ઘરમાં પગ નહીં મૂકવા દે એ તો આપણે જાણીએ છીએ, પણ ભવિષ્યમાં સુધા ગૌરીને આપણે કેવી રીતે કંટ્રોલ કરીશું? બધું જ આપણા કંટ્રોલમાં રહે એના માટે આપણે કંઈક વિચારવું પડશે. જો એનું પરમનન્ટ સોલ્યુશન શોધીશું ને તો જ આપણે બચી શકીશું. મહિલા, તું શું વિચારી રહ્યો છે એ તું મને પણ કહી દે, એટલે શક્ય છે કે નહીં એ હું તને પહેલાથી જ કહી દઈશ. ના, એટલે હું વિચારી રહ્યો છું, પણ હજુ કોઈ વિચાર આવ્યો નહીં. એકવાર વિચાર આવી જાય એટલે હું તને કહી દે. મને લાગે છે કે આપણે ટાઈમ બોમ્બ પર બેઠા છીએ, છતાં પણ તારામાં જરાય સિરિયસનેસ જેવું છે જ નહીં ભઈલા. દરેક સેકન્ડ અહીંયા આવી વીતી રહી છે. કોઈ પણ ક્ષણે બોમ્બ બ્લાસ્ટ થઈ શકે છે, અને પછી આપણે બેસી પણ નહીં શકીએ, ઊભા પણ નહીં રહી શકીએ અને સૂઈ પણ નહીં શકીએ. પછી દરેક મિનિટે આપણો શ્વાસ રૂંધાવા લાગશે. મને તો ઓલરેડી એવું ગંધે નહીં આવતી. કંઈક કર ભઈલા, પ્લીઝ કંઈક કર. અને અત્યારે નોકરની જેમ જીવવાનો વારો આવી ગયો છે મારો. મને જોઈને જે મારી સામે હાથ બાંધીને ઊભા રહેતા હતા એમની સામે મારે આ સુધા ગૌરી સામે હાથ બાંધીને ઊભું રહેવું પડશે. ખબર નહીં, મને મારી જૂની જિંદગી યાદ આવી રહી છે. જે કંઈ છે બધું ગુમાવી દઈશું, અને 20 વર્ષ પહેલાં જેવા હતા એવા આપણી એ પ્રકારની લાઈફસ્ટાઈલ થઈ જશે એવી મને બીક લાગી રહી છે. જો ભઈલા, મને તો આ લાઈફ જીવવાની આદત પડી ગઈ છે, જૂની લાઈફસ્ટાઈલ મને જરાય નહીં ફાવે. હવે જલ્દી આપણે જો કોઈ રસ્તો નહીં શોધીએ ને તો ભવિષ્યમાં આપણી હાલત ખરાબ થઈ જશે, મને એવો ડર લાગી રહ્યો છે. વિજય, આપણે બંને ઘણી વાર ઝઘડો કરતા હતા, ઘણી વાર મનદુખ પણ થયું હશે. આપણે બંને પ્રેમ કરતા વધારે ઝઘડો કર્યો છે, પણ અત્યારે જો આપણો પ્રેમ કેટલો અતૂટ બની ગયો છે. તારું મન બહુ જ સુંદર છે. સાસુમાં તારા ને મારા લગ્ન માટે માની ગયા. હવે ફટાફટ આપણા લગ્ન થઈ જવા જોઈએ વિજય, મારી એટલી જ ઈચ્છા છે. વિજય, તને આવવામાં કેટલું મોડું થઈ ગયું. અમને બધાને બોલાવીને તું પોતે ગાયબ થઈ ગયો છે યાર. જો યાર, તે કહ્યું એ પ્રમાણે સરપ્રાઈઝ આપવા માટે અમે બધું તૈયાર કરી રાખ્યું છે, ખાલી તું આવે એની રાહ જોઈ રહ્યા છે. અરે યાર, પાર્ટી હોલ બુક કરવાને બદલે તું શું કરી રહ્યો છે યાર? યાર, એક નાનો પ્રોબ્લેમ આવી ગયો છે. મેં પાર્ટી હોલ બુક નથી કરાવ્યો. અરે વિજય, તું આ શું કહી રહ્યો છે યાર? બધા ફ્રેન્ડ્સ ફોન કરીને ક્યાં આવવાનું છે એવું પૂછી રહ્યા છે યાર. મારે કંઈ જ નથી સાંભળ્યું યાર, તું ફટાફટ ગીતાના ઘરે આવી જા. ઘરમાં એક પ્રોબ્લેમ ચાલી રહી છે, પ્રોગ્રામ કેન્સલ, હું નહીં આવી શકું, બાય. હલો 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 હલો, વિજય વિજય. અરે આને શું થઈ ગયું છે? એના ઘરમાં કોઈ પ્રોબ્લેમ છે, સરપ્રાઈઝ આપવા માટે નહીં આવી શકે એવું કહે છે. પ્રોબ્લેમ છે અને આપણે કઈ પૂછી પણ નહીં શકીએ, અને આપણને કઈ કહી પણ નહીં શકે. હવે શું કરીશું?
સારું ચલો જઈએ યાર. ભગવાન, સવાર પડી ગઈ. કેટલા બધા લોકોએ વિશ કર્યું છે, પણ વિજય વિશ કેમ ના કર્યું એ આવું કરશે મેં વિચાર્યું પણ નહોતું. મારા કરતા વધારે જરૂરી શું હશે એના માટે? આવવા દો એને, નહીં છોડું. હું એની સાથે વાત જ નહીં કરું. ગીતા, આકર, અરે આકર, આકર, હેપી બર્થડે. થેન્ક્સ મમ્મી. શું થયું? તું આટલી ઉદાસ કેમ છે? વાત શું છે? ઓહો, જમાઈ રાજે ફોન નથી કર્યો એટલે આટલું ટેન્શન કેમ લઈ રહી છે? તને ખબર છે ને જમાઈ રાજ કેવા છે. એમણે ચોક્કસ સરપ્રાઈઝ માટે બહુ મોટો પ્લાન કર્યો હશે ગીતા. પ્રેમીઓ તો આવા જ હોવા જોઈએ. અરે પ્રેમમાં રાહ જોવાની છે ને, અલગ જ મજા હોય છે. મમ્મી, આ કેવી વાતો કરે છે તું? મેં એવું તો શું કહી દીધું બેટા? અત્યારે કોણ આવ્યું હશે? આવી કોણ હશે? જમાઈ રાજ, આવો આવો. આશુ, તમે ખાલી હાથે આવ્યા છો? આજે કેટલો ખાસ દિવસ છે, એટલીસ્ટ એક રોઝ તો લાવવું જોઈએ ને. સોરી સાસુમા, હું ભૂલી જ ગયો. ગીતાને ગમે તે રીતે કન્વિન્સ કરીને મારી સાથે મોકલો ને. ઓહ, સરપ્રાઈઝ આપવા માટે? સારું, ઠીક છે. એક મિનિટ ઉભા રહો. ગીતા, એ ગીતા, જમાઈ રાજ આવ્યા છે, તને બહાર લઈ જવા માટે આવ્યા છે. એ બોલાવે એટલે હું જતી રહું? એની લાઈફમાં મારા કરતા વધારે બીજું કઈ જરૂરી હોય તો હું એની સાથે કેમ જઉં? એને કે જતો રહે. અરે પણ ગીતા, હું નહીં જઉં, કહી દે મમ્મી. સારું બેટા, ઠીક છે. જમાઈ રાજ એ બહુ જ ગુસ્સામાં છે, નહીં આવે એવું કે છે. સાસુમાં બહુ જરૂરી કામ છે, પ્લીઝ એને કહો ને મારી સાથે આવે. ઠીક છે બેટા, હું એને ફરીવાર પૂછી લઉં છું. ગીતા, તું મારી વાલી દીકરી છે ને, આવી રીતે ગુસ્સો ન કરાય. જમાઈ રાજ કેટલે દૂરથી તને લેવા આવ્યા છે. મમ્મી, તને એક વાર કીધું સમજમાં નથી આવતું? એને કહી દે મારે એની સાથે વાત નથી કરવી. મેં એને કહ્યું બેટા, પણ બિચારા જમાઈ રાજ તને લેવા માટે આપણા ઘર સુધી આવ્યા છે, એટલે આવું કરવું ઠીક નથી. ઠીક છે, થોડી વાર વાત કરીને એમને મોકલી દેજે, ચાલને પ્લીઝ. કેમ આવ્યો છે? હું કોણ છું એ તને યાદ છે? એટલીસ્ટ આજે શું છે એ તો ખબર છે ને તને? અત્યારે વાત કરવાનો સમય નથી, પ્લીઝ મારી સાથે ચાલ. ગીતા, જો તું મને જરાય પ્રેમ કરતી હોય ને તો મારી સાથે આવ, તારી સાથે થોડી વાત કરવી છે. ગીતા, એ ગીતા, જા રેડી થઈને આવ. જમાઈ રાજ એ તૈયાર થઈને આવી રહી છે. જા ગીતા, રેડી થઈને આવી જા. ભઈલા, તે વિજયને જોયો? એ ક્યાંય દેખાતો નથી. હું એના રૂમમાં ગઈ હતી, એ ત્યાં પણ નથી. ના બેના, હું એના ચારનો હોધું છું, પણ મને ક્યાંય દેખાતો નહીં. મેં વિજયને ગીતાને અહીં લઈ આવવા માટે એના ઘરે મોકલ્યો છે.